આજે તમારી સાથે શેર કરવાની છું લીલા વટાણામાંથી બનતા ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતા સેવસળની રેસીપી સાથે સ્પેશિયલ મસાલા સેવ અને તરી. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરો. રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. સૌ પ્રથમ તો આપણે વટાણાને બ્લાન્ચ કરીશું. તો એના માટે 1.5 ગ્લાસ પાણી ગરમ કરવાનું છે, ચપટી જેટલું મીઠું, થોડી ખાંડ અને ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે. આ રીતે ગરમ પાણીમાં જ્યારે તમે વટાણાને બોઇલ કરો ને, એટલે કે બાફો ને, તો પાણીમાં 3 વસ્તુ એડ કરવાથી વટાણાનો લીલો કલર જળવાઈ રહેશે. તમે ઈચ્છો તો એને પ્રેશર કુક પણ કરી શકો. તો 1 થી 1.5 વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરવાનું. તો હું અત્યારે પ્રેશર કુક નથી કરતી, વટાણા લીલા છે એટલે ભારત સરસ બોઇલ થઈ જશે. વટાણા થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. તો અત્યારે મેં લીલું લસણ લીધું છે 1/2 કપ જેટલું. તો 1/2 કપ લીલું લસણ અને આદુ લેવાનું છે. આદુ અને લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો સેવસળ એકદમ સરસ બનશે. તો મેં સુકું લસણ પણ સાથે લીધું છે 3 થી 4 કળી અને આદુનો ટુકડો, એને ગ્રાઇન્ડ કરી લઈશું. 3 નંગ મેં મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે, તો એને આ પ્રમાણે આપણે રફલી કટ કરી લઈ એને પણ ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો વટાણા બોઇલ થાય ત્યાં સુધી આપણે તૈયારી કરી લેવાની. તો ફક્ત 15 થી 20 મિનિટમાં જ તમારો ઉસળ બનીને તૈયાર થઈ જશે. ડુંગળી થઈ જાય પછી આપણે ટામેટાને પણ સેમ એ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો 3 નંગ મીડિયમ સાઈઝના ટામેટા, ડુંગળી અને ટામેટાનું પ્રમાણ સરખું લેવાનું છે. તો લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને વટાણા આપણા સરસ બોઇલ થઈ ગયા છે. વટાણા બોઇલ થઈ જશે એટલે કે બફાઈ જશે ને, તો એની જાતે જ પાણીમાં ઉપર આવી જશે. તો તમે જોઈ શકો છો ઇઝીલી પ્રેસ થઈ જાય છે. તો આ સ્ટેજ ઉપર આપણે વટાણાને પાણીમાંથી કાઢી લઈશું. તમે જો પ્રેશર કુકરમાં એને બાફશો ને, તો એનો ગ્રીન કલર આટલો સરસ નહીં જળવાઈ રહે. હા, બાફતી વખતે તમે એની અંદર મીઠું ખાંડ અને સોડા નાખશો તો થોડો કલરમાં ફરક પડશે. હવે આપણે એક જાડા તળાવાળું પેન લઈ લઈશું. તમે કડાઈ પણ લઈ શકો, જાડા તળિયાવાળી લેવાની છે. અને તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું. તમે અત્યારે લગભગ 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. તમે ઈચ્છો તો તમે તેલની ક્વોન્ટિટી ઓછી કરી શકો છો. તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ને, એટલે વઘારમાં આપણે અજમો નાખીશું. અજમો અને લીમડો એ બંને વસ્તુ નાખવાથી તમારા ઉસળનો જે સ્વાદ છે એ આખો બદલાઈ જશે. થોડી આપણે હિંગ નાખવાની છે. તો 1/2 ટીસ્પૂન જેટલી મેં હિંગ નાખી છે અને મીઠા લીમડાના પાન એડ કરીશું. તમે જ્યારે પણ ઉસળ બનાવો ને, તો વઘારમાં અજમો અને મીઠા લીમડાના પાન એડ કરજો. ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે. થોડી હળદર આપણે નાખી દઈશું અને જે ડુંગળી આપણે ગ્રાઇન્ડ કરીને રાખી છે ને, એને આપણે સાંતી લેવાની છે. ડુંગળીને આપણે એકદમ સરસ ચડી જાય ને, એટલે કે એમાં કચાશ ન આવે ત્યાં સુધી સાંતવી લઈશું. એ સંતળાઈ જાય ને થોડી, પછી આપણે એની અંદર લસણ અને આદુની પેસ્ટ એડ કરી દેવાની છે. તમારી પાસે લીલું લસણ ના હોય તો સૂકું લસણ તમે વધારે ક્વોન્ટિટીમાં લઈ શકો. તો આદુ અને લસણને પણ આપણે બરાબર સાંતવી લઈશું. ત્યાર પછી એની અંદર આપણે જે ટામેટા ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે અને મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ. તો અત્યારે હું લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કરું છું અને મેં 3 ટેબલસ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું લીધું છે, જેથી કલર એકદમ સરસ આવે પણ બહુ સ્પાઇસી ના બને. તમને સ્પાઇસી ગમતું હોય તો તમે થોડું તીખું લાલ મરચું પણ એડ કરી શકો. 2 થી 2.5 ટીસ્પૂન જેટલો મેં એની અંદર સેવસળનો મસાલો એડ કર્યો છે અને 2 ટીસ્પૂન આપણે ધાણાજીરું નાખીશું. આ ઘરે બનાવેલો મસાલો છે. અને રેસીપી તમને જોઈતી હોય સેવસળના મસાલાની, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી છે. હવે બધા મસાલાને આપણે મિક્સ કરી અને મસાલા પણ ચડી જાય ત્યાં સુધી સાતવી લઈશું. તો ઢાંકી દઈએ અને લગભગ 3 થી 4 મિનિટમાં જ એકદમ સરસ રીતે ટામેટા અને મસાલા શેકાઈ જશે અને સાઈડમાંથી તમને થોડું તેલ છૂટું પડતું દેખાશે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. તો આ પ્રમાણે આપણી જે ગ્રેવી છે એ સરસ રીતે શેકાઈ જાય ને, તો થોડી ગ્રેવી આપણે અલગ કાઢી લઈશું તરી બનાવવા માટે. બહાર જે સેવસળ હોય એમાં તેલનું પ્રમાણ હજુ ઘણું વધારે હોય છે, તો તમે ઈચ્છો તો તમે તેલની ક્વોન્ટિટી વધારે શકો છો, પણ મેં નથી નાખ્યું બહુ વધારે. હવે આપણે એની અંદર 1/2 કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી ઉમેરશો ને, તો એનો જે કલર છે એકદમ સરસ ખીલશે, સ્વાદ અને સુગંધ બંને જળવાઈ રહેશે. તો જ્યારે પણ તમે તૈયાર ગ્રેવીમાં પાણી એડ કરો, તો હંમેશા ગરમ પાણી એની અંદર એડ કરવાનું. બરાબર મિક્સ કરી લેવાનું છે અને જે વટાણા આપણે પાણીમાં બોઇલ કરીને રાખ્યા છે ને, એ એની અંદર અત્યારે ઉમેરી દઈશું અને એને બીજી 5 થી 7 મિનિટ ઉકળવા દઈશું. તમે બહાર જે સેવસળ ખાવ છો એનો સ્વાદ એટલા માટે વધારે સારો આવે છે કે એને બહુ જ વધારે વાર સુધી ઉકાળવામાં આવ્યું હોય છે. તો આ રીતે ઘરે બનાવો ને, તો તૈયાર થઈ જાય પછી બી બીજી 5 થી 7 મિનિટ તો તમારે મિનિમમ ઉકાળવાનું છે. તો એવું કરે ત્યાં સુધી આપણે તરી બનાવીએ.
તો એક મેં તડકા પેન લઈ લીધું છે, એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. આપણે જે ગ્રેવી બનાવી છે એ તૈયાર જ છે, પણ તરી હોય ને એની અંદર પાણી અને તેલ એ બંનેનું પ્રમાણ વધારે હોય, તો મેં અત્યારે તેલ એટલું વધારે નથી નાખ્યું. તમે ઈચ્છો તો હજુ વધારે નાખી શકો છો. હવે આપણે એની અંદર પાણી એડ કરીશું. તો અત્યારે પણ મેં ગરમ પાણી જ લીધું છે, તો 1 કપ જેટલું ગરમ પાણી મેં એની અંદર એડ કરી દીધું છે. હવે પાણી ઉમેરીએ એટલે મસાલાનો ટેસ્ટ આખો બદલાઈ જાય. તો આપણે બીજો 1 ટીસ્પૂન સેવસળનો મસાલો એની અંદર એડ કરી દઈએ. લાલ મરચું એડ કરવાનું છે, તો અત્યારે મેં ફરીથી કાશ્મીરી લાલ મરચું લીધું છે 2 ચમચી જેટલું, 2 ટીસ્પૂન. અને સાથે એડ કરી દઈશું થોડું મીઠું સ્વાદ મુજબનું. આપણે ગ્રેવીમાં તો નાખેલું જ છે, પણ પાણી એડ કર્યું ને મસાલા એડ કર્યા તો એના ભાગનું થોડું મીઠું એની અંદર એડ કરીશું. બરાબર મિક્સ કરી લેવાનું છે અને સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું. તો 1 ગેસ ઉપર તમે જ્યારે વટાણા અને ઉકળા મૂકો તો બાજુમાં આ પ્રમાણે તમે તરીને પણ બનાવવા મૂકી અને ઉકળવા રાખી શકો, તો બંને એક સાથે તમારું થઈ જશે. તો લગભગ 3 થી 4 મિનિટ તમે એને રાખશો તો આ પ્રમાણેની તમારી તરી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે ઉપર તેલ છૂટું પડી ગયું છે. તો થોડી આપણે એમાં કોથમીર એડ કરી દઈએ, તો આપણી જે તરી છે સર્વ કરવાની સાથેની એ તૈયાર થઈ ગઈ છે. અને આપણું જે ઉસળ છે એ પણ તૈયાર થઈ ગયું છે, એમાં પણ ઉપર તેલ છૂટું પડેલું તમને દેખાઈ રહ્યું છે. હવે તમે જો આ રીતે એને સર્વ કરશો ને તો પાણી જેવું તમને લાગશે, તો એમાં સરસ બાઇન્ડિંગ આવે એના માટે મેં 2 ચમચી ચણાનો લોટ લીધો છે. એની અંદર પાણી નાખી અને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. એની અંદર બિલકુલ જ ગાંઠા ના રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે ચણાનો લોટ ઉમેરવાથી તમારું જે ઉસળ છે ને એની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. તમે ઈચ્છો તો બાફેલો બટાકો પણ એની અંદર એડ કરી શકો છો, પણ બાફેલો બટાકો ના હોય તો ચણાનો લોટ તો આપણી પાસે હોય જ ઘરમાં, તો એ મિક્સ કરવાનો. અને ચણાનો લોટ ઉમેરીએ એટલે પછી એને આપણે ચડવા દઈશું. તો લગભગ બીજી 2 થી 3 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે. તો ચણાના લોટથી ખૂબ જ સરસ એની અંદર બાઇન્ડિંગ આવી જાય છે. અને તમને સેવસળ કેટલું પતલું જોઈએ છે ને એ પ્રમાણે તમારે એની અંદર પાણીની ક્વોન્ટિટી એડ કરવાની હોય છે. ઘણા લોકોને પતલું જોઈતું હોય છે, ઘણા લોકોને થોડું થીક હોય એવું ગમે છે. તો અત્યારે આપણું જે ઉસળ છે તૈયાર છે અને ઠંડુ થશે ને થોડું, એટલે હજુ એ થોડું જાડું થશે. તો તમારે કન્સિસ્ટન્સી તમને જેવી જોઈતી હોય એ પ્રમાણે સેટ કરી લેવાની. જાડી જોઈએ તો હજુ વધારે વાર રહેવા દેવાનું, પતલી જોઈએ તો થોડું ગરમ પાણી એડ કરી દેવાનું. તો છેલ્લે આપણે બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ. હવે એની જોડે જે સેવ સર્વ કરવામાં આવે છે ને એ આ રીતની જાડી સેવ હોય છે અને એની અંદર પણ મસાલો હોય છે, તો એ આપણે તૈયાર કરીએ. તો આ રીતની જાડી સેવ લેવાની છે જે બહુ તીખી નથી હોતી, તો એમાં આપણે થોડું મીઠું નાખીશું. સેવ સળનો થોડો મસાલો નાખવાનો છે, તો મેં 1/2 ટીસ્પૂન કરતાં પણ થોડો ઓછો મસાલો નાખ્યો છે. અને જે તરી તૈયાર કરી છે ને એ 1 થી 2 ચમચી જેટલી નાખી દેવાની છે. થોડી મેં અત્યારે લીલી ડુંગળીના જે પાછળના પાન આવે છે ને એ લઈ લીધા છે. લીલી ડુંગળી ના હોય તો આપણે જે નોર્મલ ડુંગળી હોય છે એ પણ તમે વાપરી શકો. મિક્સ કરવાનું છે અને એકદમ ચટપટો એનો ટેસ્ટ આવે ને એના માટે આપણે સૌથી છેલ્લે એની અંદર એડ કરી દઈશું થોડું લીંબુ. તમારી પાસે લીંબુ ન હોય તો તમે થોડો આમચૂર પાવડર અથવા તો પછી છેલ્લે ચાટ મસાલો પણ એની પર ચાટી શકો છો. તો બરાબર મિક્સ કરી લઈએ. જ્યારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ આ પ્રમાણે તમારે સેવ તૈયાર કરવાની, નહીતર તરીના કારણે થોડી સોગી થઈ જશે. તો તૈયાર છે આપણું ખૂબ જ ઝડપથી બની જાય એવું એકદમ ચટાકેદાર લીલા વટાણાનું ઉસળ. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપીને તમે ચોક્કસથી ટ્રાય કરો અને રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસિપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલો.